નમસ્કાર મિત્રો. મિત્રો, આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ એક મોટી જાહેરાત કરીને બેઠા છે અને આ જાહેરાતની ફક્ત ગુજરાતની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. જાહેરાત છે કે બે દિવસમાં તેઓ રાજીનામું ધરશે. કયા પદ પરથી? તો મુખ્યમંત્રીના પદ પરથી. છેલ્લા લાંબા સમયથી જેલમાં, ત્યારબાદ જામીન પર બહાર આવ્યા. કોને ખબર હતી કે આ પ્રકારનું નિવેદન તેઓ આપશે, અને નિવેદન તેમણે આપી દીધું છે. આ તો રહી બહારની વાત કે જે તેઓ બોલે છે, પરંતુ અંદરની વાત શું છે? પડદા પાછળ શું વાત હોઈ શકે છે? હવે મુખ્યમંત્રી કોણ બની શકે છે? આ તમામ મુદ્દા પર વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ જોડાયા છે. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્કાર. સાહેબ, આપ પાસે એ જાણવું છે સૌ પ્રથમ તો કે આ જે ભૂતકાળમાં છેલ્લા લાંબા સમયથી આ સમગ્ર મામલો ચાલી રહ્યો છે, તેનાથી શું અરવિંદ કેજરીવાલ હવે કંટાળી ગયા છે? ના, રાજીનામું આપીને સાબિત શું કરવા માંગે છે? જુઓ, અરવિંદ કેજરીવાલનું કહેવાતું રાજીનામું, હજી એને પાછા 48 કલાકે માંગ્યા છે, રાજીનામું આપી નથી દીધું. હું બે દિવસ પછી રાજીનામું આપીશ એવી વાત કરી છે, પહેલી વાત તો એ. બીજું, આ એ કંટાળી બંટાળી કાંઈ નથી ગયા, બિલકુલ એણે ઇમોશનલી કાર્ડ ખેલ્યું છે બુદ્ધિપૂર્વક. રાજકારણમાં તમામ પ્રપંચો કરવા માટે થઈને જે રીઢા રાજકારણીઓ હતા, એની જેમ જ હવે અરવિંદ કેજરીવાલ પણ એ જ માર્ગે છે. જેલના એના 117 દિવસ સુધી જેલમાં રહ્યા. હવે માની લ્યો કે એણે રાજીનામું આપી જ દેવું હતું, તો એ જેલમાં હતા ત્યારે આપી દેવા, જેલમાંથી સરકાર ચલાવાય નહીં, જેલમાંથી આપી દેવું જોઈએ, જો એને સત્તા મોહ ન હોય તો. હવે અત્યારે એણે બહાર આવીને શું વાત કરી છે કે મેં એટલા માટે જેલના વાસ દરમિયાન રાજીનામું નહોતું આપ્યું, કારણ કે તો એ એક પ્રથા પડી જાય. ભારતીય જનતા પાર્ટી શું કરે, જે તે રાજ્યમાં જ્યાં ભારતીય જનતા પાર્ટી વગરની બીજા પક્ષોની સરકાર હોય, એના મુખ્યમંત્રીઓ ઉપર એમ કે દુનિયાભરના આક્ષેપો લગાડી દે અને એને જેલમાં નાખી દે અને જો રાજીનામું અપાવડાવી દે, તો પછી બાકીના જે લોકો એની આરે એ સોદાબાજી કરી અને સરકાર હસ્તગત કરી લે, એવું ન થાય. એટલે કેજરીવાલ એમ કે છે કે એટલા માટે મેં જેલમાંથી રાજીનામું નહોતું આપ્યું. ખેર, દલીલ જે છે એની જગ્યાએ છે. પણ હું આપને કહું, અત્યારે જે અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે, એમાં સુપ્રીમ કોર્ટના બે ચાર પ્રકારની શરતી જામીન છે. એક, તમે સીએમ કાર્યાલયે પણ જઈ શકો તેમ નથી, નંબર વન, ત્યાં જવાની મનાઈ છે. બીજું, તમે નીતિ વિશે કોઈ પણ ફાઇલ ઉપર તમે મુખ્યમંત્રીના દરજ્જે સહી કરી શકો તેમ નથી. આનું ગુજરાતી એ થયું કે અરવિંદ કેજરીવાલને જે જામીન મળ્યા છે, એ જામીન દરમિયાન એણે એના ઘરે જ રહેવાનું રહે, ઓફિસમાં નહીં. નોકરીમાંથી કાઢી મૂકાય એવી માણસની જે હાલત હોય, એવી હાલત અરવિંદ કેજરીવાલની થાય માનસિક રીતે. હવે અમસ્તુ તમે કાંઈ કામના રહ્યા નથી લીગાલિટી પ્રમાણે, તમે ખાલી ચીફ મિનિસ્ટર છે, એ ખાલી નામના રહ્યા, કામના નહીં. એટલે એક વાત તો એ હતી. પછી બીજી વાત એ છે કે ચૂંટણી પણ અમસ્તી ફેબ્રુઆરીમાં તો ચૂંટણી છે જ, દિલ્હી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરીમાં છે. ફેબ્રુઆરીને હવે કાંઈ પેટમાં દુખતું નથી. અત્યારે સપ્ટેમ્બર ચાલે છે, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, હવે એ 5 મહિના જે છે, એ 5 મહિનાના સમયગાળા દરમિયાન તમે જુઓ, અરવિંદ કેજરીવાલે કહેવાતા રાજીનામાની સાથે પણ એમે કીધું કે મનીષ સિસોદિયા પણ શિક્ષણ મંત્રી સહિતના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેશે. આ એક બીજો એની અંદરની વાત બીજી છે, માસ્ટર સ્ટ્રોક કયો કે એ એની રણનીતિ કયો, કારણ કે એને એમ પણ દહેશત છે કે જો 5 મહિના મનીષ સિસોદિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે, તો જે રીતે શિબુ સોરેનના દીકરા હેમંત સોરેનની સામે ચંપઈ જે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા કાર્યવાહક તરીકે, અને પછી હવે એને ઉતાર્યા એટલે એ બળવાખોર બની ગયા અને હવે ભાજપમાં ભળી ગયા, ટૂંકમાં એ ઉતરવા માગતા નહોતા, પરંતુ હેમંત સોરેને એને ફરજિયાત પાછા ઉતારી દીધા. તો એ પ્રકારે એમ કે જો સિસોદિયા, કારણ કે સિસોદિયા અરવિંદ કેજરીવાલ કરતા અત્યારે લોકપ્રિયતાની દ્રષ્ટિએ તમે જુઓ તો આ શરાબ કાંડને બાદ કરો તો અરવિંદ કેજરીવાલ કરતા સિસોદિયા થોડાક આગળ છે,
કારણ કે અમેરિકાની પ્રેસિડેન્ટ કે અમેરિકાના કોઈ નેતા જ્યારે અહીંયા આવ્યા હતા, આ ડોનાલ્ડ ટ્રમ્પના વાઈફ અથવા એની દીકરી, સોરી, એ જે અહીંયા આવ્યા હતા ત્યારે એણે દિલ્હીની આ સ્કૂલ જે છે એને, જે સરકારી સ્કૂલો છે એની પ્રશંસા કરી હોવાનું કહેવાય છે. અર્થાત અરવિંદ કેજરીવાલ કરતાં પણ મનીષ સિસોદિયાની જે પબ્લિસિટી કે એની જે સરાહના છે ઇન્ટરનેશનલ લેવલે થઈ, બરાબર. એટલે અરવિંદ કેજરીવાલને લાગ્યું હોય કદાચ કે 5 મહિના, કારણ કે ચૂંટણી જે છે, અરવિંદ કેજરીવાલે શું કીધું, હું માગણી કરું છું કે તમે મહારાષ્ટ્ર અને ઝારખંડની જે બાકી રહી ગયેલી ચૂંટણી છે એની સાથે જ અમારી ચૂંટણી પણ કરી દો, એટલે કે હમણાં જ ઓક્ટોબર નવેમ્બરમાં ચૂંટણી કરી દો. હવે એને ડિમાન્ડ કરી છે. જુઓ, બુદ્ધિપૂર્વકના ખેલ જુઓ આ બધા. ભલા માણસ, તમારી પાસે પૂર્ણ બહુમતી છે દિલ્હીમાં, સરકારમાં તમારી પાસે પૂર્ણ બહુમતી છે. 70માંથી કંઈક 67-68 બેઠક અત્યારે અરવિંદ કેજરીવાલ પાસે છે. હવે જો તમારે ઇમિજિએટલી ચૂંટણી કરાવવી હોત તો તમારે અત્યારે વિધાનસભા ડિઝોલ્વ કરાવી નાખો, વિધાનસભાને વિખેરી બરખાસ્ત કરી નાખો અને સરકાર ચૂંટણી પંચને કહી દો, એટલે એ તારીખ આપે જે નીતિ નિયમ છે એ પ્રમાણે. પણ એ કરવું નથી. તમારે સરકાર ઉપર રહેવું પણ છે અને ચૂંટણીની ડિમાન્ડે કરવી છે. એટલે એનો અર્થ એમ છે કે સત્તા છોડવી પણ નથી અને વિપક્ષ એટલે કે જે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં છે એની ઉપર પ્રહાર એ કરવો છે. તો પોલિટિકલી હું આપને કહું છું કે એ એનો માસ્ટર સ્ટ્રોક છે. કારણ કે આપણે અરવિંદ કેજરીવાલને હવે વિશુદ્ધ રાજનીતિના નેતા એવું માનવાની ભૂલ કરવા જેવી નથી. જે રીઢા રાજકારણીઓ બાકી બધા કરતા હોય છે એના જેવો એણે એક માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે. અને એની ગણતરી એવી છે કે સહાનુભૂતિના મોજા ઉપર, કારણ કે એણે અત્યારે કીધું છે કે હવે કોર્ટ એટલે કે જે ન્યાયતંત્ર છે એના કરતાં પણ લોકતંત્રમાં લોક અદાલત બહુ મોટી છે. હવે એને લોક અદાલતે યાદ આવી અને એણે કીધું, કારણ કે લોક અદાલત બહુ મોટી છે અને જ્યાં સુધી એમ કે લોકો મને ઈમાનદાર છું કે નહીં એનું સર્ટિફિકેટ ન આપે, એટલે કે ચૂંટણીમાં ન જીતાડે ટૂંકમાં, ત્યાં સુધી એમ કે હું ત્યાં જઈશ નહીં. પણ ભલા મને જઈ શકું એમ તો છો જ નહીં ને, આમથી સુપ્રીમ કોર્ટે તો ના પાડી છે. તમે સમજો કેવું પોલિટિકલી આ બુદ્ધિપૂર્વક ખેલ ખેલવામાં આવે છે કે જ્યારે તમને કોર્ટે ના જ પાડી છે કે તમે ત્યાં જઈ શકો નહીં, તમારે કોઈ ફાઇલ ઉપર સહી કરવાની થતી નથી, તો હવે એક દીવા જેવું સ્પષ્ટ છે. હવે તમે પ્રજાને એમ ક્યાંથી તમે માથે પાછા ઉપકાર કરતા હોય એમ કે ના ના હું, એટલે કે તમે કઈ સ્વેચ્છાએ નથી જતા એવું નથી. તમને જો કીધું આવું કઈ શરત ન મૂકી હોત તો તમે સુપ્રીમ કોર્ટને શરત ન હોત તો તમે અત્યારે ત્યાં હોયા બી ગયા હોત સીએમ હાઉસમાં અને દુનિયાભરનું તમારે જે કંઈ કામ કરવાના છે કરવા માંડ્યા હોત. પણ કોર્ટે ના પાડી છે, તમે મુદ્દલ ત્યાં જઈ શકો એમ નથી, કોઈ ફાઇલમાં સહી કરી શકો એમ નથી. તો અરવિંદ કેજરીવાલ જેવા લોકો પાસેથી આવી અપેક્ષા ન હોય કે ખોટું આવી રીતના બોલે. હવે એણે ચોખે ચોખ્ખું શું કીધું કે જ્યાં સુધી લોક અદાલતમાં હું ઈમાનદાર સાબિત ન થાવ ત્યાં સુધી એમ કે હું સીએમ હાઉસમાં કે સીએમના કાર્યાલયમાં પ્રવેશ કરીશ નહીં. હવે આ જૂઠું નથી ભાઈ, ખુલ્લે આમ તો છે કે તમને ના જ પાડી છે જવાની, પછી તમારે બીજી તમારે વાત કરવાનો ક્યાં પ્રશ્ન આવે છે. એટલે આ બધા જે પ્રપંચો છે, અને હજી મેં કીધું 2 દિવસ એને માગ્યા છે, 2 દિવસમાં શું થશે કે એની વિધાનસભાની બેઠક મળશે, એટલે જેટલા પણ ધારાસભ્યો જે છે એ બધાની બેઠક મળશે આમ આદમીની. અને સ્વાભાવિક જ આપણે જાણીએ છીએ અહીંયા નરેન્દ્ર મોદી એમ કે મને વિધાનસભા દળના લોકો નક્કી કરશે કે વડાપ્રધાન કોણ થશે. શું આપણે ક્યારેય કલ્પી શક્યા ખરા કે મોદી સિવાય કોઈનું નામ લેવાની કોઈ જરૂરત કરે ખરા? આપણને બધી ખબર જ હોય છે. આ તો એક બુદ્ધિપૂર્વકની એક પોલિસી છે, એક લીગાલિટી છે. કાગળ ઉપર એમ કહેવાય કે ભાઈ ધારો કે ગુજરાતમાં હતા તો 182 ધારાસભ્યોમાંથી ભારતીય જનતા પાર્ટીના જેટલા લોકો જીત્યા હોય એમ કે બધાએ ભેગા થઈને કીધું કે ના ના અમારા નરેન્દ્ર મોદી. જો ઇન્ડિવિજ્યુઅલ કેસમાં કોઈને કહેવામાં આવે કે તમારો મત છુપો રહેશે, તમારે કોને તો દરેકને એમ હોય કે હું જ આમાં મુખ્યમંત્રી બનું સમજો, અથવા મારા હોય એ જ બને. પણ હવે જેના નામે તમે ચૂંટણી જીત્યા લડ્યા હોય, જે શક્તિશાળી હોય, એનું છૂટકા તો હોતા જ નહીં. આ બધી ખાલી કહેવાની વાતો હોય છે. એવી રીતે કેજરીવાલના કેસમાં પણ એવું જ થવાની સંભાવના છે કે બધા ભેગા થઈને કે જે ના ના કેજરીવાલ તું આગળ બઢો, હમ તમારા સાથે. ખેર, પણ પછી હવે જે સ્થિતિ છે એમાં એવું છે, કેજરીવાલે તો આ માસ્ટર સ્ટ્રોક માર્યો જ છે કે બુદ્ધિપૂર્વક સહાનુભૂતિના મોજા ઉપર હવે દિલ્હીની જનતાને કહેશે કે બોલો હું ઈમાનદાર છું કે નહીં. હવે જનતા પાસે કોઈ પેરામીટર્સ નથી, સમજી લો. અને ભારતીય જનતા પાર્ટીએ પણ એટલી ખામી તો રાખી જ છે કે 1.5 વર્ષથી આ કેસ એણે ચલાવ્યો ખરો, સીબીઆઈનો વગેરે વગેરે,
પણ ક્યાંય આમ તમે જુઓ તમને ને મને ગળે ઉતરે એવા કોઈ પુરાવા રજૂ નથી કરી શકાય, એ પણ હકીકત છે. તમે કેજરીવાલને પીડિત કર્યો, બધી વાત સાચી, એને ડેમેજ કર્યો લાઈક ધેટ, પણ શરાબ કાંડમાં આટલા પૈસા ખાધા એ પ્રજાને ગળે ઉતરી નથી ને કોર્ટને ગળે નથી ઉતર્યું. જુઓ, એટલે તો અદાલતે કીધું, સીબીઆઈને કીધું ને, ભાઈ તમે તોતા જે છે પિંજરાના તોતામાંથી બહાર આવો, એટલે કે તમે સરકારનું કયું કરોમાં તમે થોડાક સ્વતંત્ર થાવ. આવી તો ટીકા કોર્ટે પણ કરી, અને કોર્ટે કીધું ભાઈ તમે જ્યાં સુધી કોઈને આરોપ છે એમાં કોઈ ગળા સુધીની વાત ન આવે, પુરાવા ન આવે, ત્યાં સુધી તમે આરોપ છે એટલે એને જેલમાં રાખી ન શકો. કા તમે આરોપ પુરવાર કરી દો અને કા પછી એને છૂટવા દો, એમ કરીને એને જામીન મળ્યા છે. એટલે અરધી પરથી જીત તો એની થઈ જ છે અરવિંદ કેજરીવાલની. હવે જ્યારે કોર્ટ જેવી કોર્ટ પણ આવા અસમંજસમાં હોય, અથવા તો સરકારનો ફરિયાદી પક્ષ છે એ પણ આટલી વાત રજૂ કરવામાં નાકામ રહ્યો હોય, તો હું ને તમે, એટલે કે આની પ્રજા જે છે દિલ્હીની પ્રજા, એ પ્રજા પ્રજા હોતી, એ પ્રજા પાસે ક્યાં કોઈ થર્મોમીટર છે કે માપી લે કે કોણ કેટલા પ્રમાણિક છે કે ગેરકાનૂની છે? એ તો બિચારાને જે સાંભળી વાતો મીડિયામાં આવે એ આવે, સરકાર કે એ આવે, અરવિંદ કેજરીવાલ બોલે એ આવે, લોકો બધા સાંભળે, પછી જેને જે સમજવું એ સમજે. પણ કંઈ ઓથોરિટી તો નથી કે આ ભ્રષ્ટાચાર છે કે નથી, બરાબર? એટલે આ બધી સ્થિતિ વચ્ચે એણે બુદ્ધિપૂર્વકનો માસ્ટર સ્ટ્રોક માર્યો, કારણ કે એણે એમ કીધું કે હું એમ માનું છું કે મહારાષ્ટ્રની સાથોસાથ ચૂંટણી કરાવી દો, એટલે 1.5 મહિનાની અંદર જ એમ ચૂંટણી કરાવી દો. હવે એ 1.5 મહિનાની ચૂંટણી કરવાની છે, અમસ્તુ પણ મેં કીધું તેમ કોર્ટે તો ના પડી, એટલે ત્યાં જઈ શકે એમ હતા નહીં. એણે મનીષ સિસોદિયા જેવાને પણ, બધાને સક્ષમ લોકો છે એને પણ ત્યાં બેસાડવાની ભૂલ કરવા નથી માગતા, કારણ કે ઓલું સોરે ચંપોઈનો આપણને ખબર છે ઝારખંડમાં શું હાલત થઈ તે, એટલે એ પણ હકીકત છે. તો હવે શું કરશે? યા તો ઓલા સૌરભ ભારદ્વાજ ને કાં ઓલા ભાઈ જે છે એના રણનીતિકાર જે છે ગોપાલદાસ કે ગોપાલ રાય એ છે, ને કાં આતિશી કરીને જે બેન અત્યારે છે ટૂંકમાં ઘણા ખરા એ ખાતા સંભાળી રહી છે અને પ્રવક્તા તરીકે પણ આવે છે, આ ત્રણમાંથી એકને મૂકશે જે એના વિશ્વાસુ છે. આતિશી બેનને તો 15 ઓગસ્ટે ધ્વજ ફરકાવવાનું એણે કેજરીવાલે જેલમાંથી કીધું હતું, પણ એલજીએ ના પાડી એટલે મેળ ન પડ્યો. તો અમતુય તે બધે જ આખે આખા દિલ્હીની સરકારની સલ્તનત જે કાંઈ છે એની મૂળ સત્તા તો એલજી પાસે છે. અમસ્તી પણ આ બધા તો મેયર જેવા છે, જે કંઈ અત્યારે દિલ્હીમાં જે ભાઈ કેજરીવાલની હાલત છે મેયર જેવી છે. મેયર એટલે ફર્સ્ટ નાગરિક ખરા, પણ એ આમ બધું આમ દેખાવમાં રાષ્ટ્રપતિ જેવી વાતો આપણે સમજો ને, એટ લાસ્ટ તમને કહું તો. બાકી તો નરેન્દ્ર મોદી કે એમ થાય છે ને, પણ રાષ્ટ્રપતિએ ખાલી સહી સિક્કો કરવાનો એમ કહેવાય ખરા, દરેક ત્રણેય પાંખના વડાને બંધારણના સર્વોચ્ચ હોદ્દા ઉપર ને ફલાણું ઢીકણું, પણ અહીંથી જેટલું કે એટલું એણે કરવું પડે એવી હાલત અત્યારે કેજરીવાલની હતી કે એલજી કે એટલું થાય, ટૂંકમાં ગવર્નર રાજ જેવું તો હતું જ, વાત પૂરી થઈ ગઈ હતી. એટલે એણે આ બુદ્ધિપૂર્વકનો જે અત્યારનો તથાકથિત વનવાસ છે ધારો કે, એનો એણે બહુ સારો ઉપયોગ કર્યો રીઢા રાજકારણીઓને છાજે તેમ, કે ભાઈ હું 2 દિવસ પછી રાજીનામું આપે, એટલે પહેલાં તો એ 2 દિવસમાં અમસ્તુ પણ જોઈ લેશે, ટીવી ડિબેટ શો બધી જોઈ લેશે, અને લોકો શું કે છે એ બધું 2 દિવસમાં ખ્યાલે આવી જાય, અને 2 દિવસમાં કંઈ વાકાતરાહી કંઈ ફાઇલું બાયલું ઇધર ઉધર કરવાની હોય યા તો કોઈ સારી કે માઠી કામગીરી બાકી હોય એ 2 દિવસમાં નિપટાવી લેવાય, ત્યાં સુધીમાં જનમતની ખબર પડે આ બધા ગોકીરો કરે મીડિયાવાળા, તો ખરેખર શું થાય છે એની ઇમ્પેક્ટ શું પડવાની છે એ પણ એમાંથી થોડુંક તારણી મળી આવે, અને 2 દિવસ પછી કહેશે ભાઈ હું રાજીનામું આપું, આતિશીને બેસાડે, ગોપાલરાયને બેસાડે કે સૌરભ ભારદ્વાજને બેસાડે, ગમે ને બેસાડે, એ તો કઠપૂતળી છે ને બેસીને જો કેજરીવાલ કંઈ કરી ન શકે તો આ છોકરાએ શું કરી શકવાના, સમજી લો. એટલે ટાઈમ પાસ કરશે, ઓલા જેમ નાઇટ વોચમેન હોય ને, વિકેટ નહીં પડવા દેવાની કોઈ પણ હિસાબે, કાલે પાછી નવી દાવ આવે ત્યાં સુધી એમ એ લોકો ખેંચી કાઢશે જ્યાં સુધી ચૂંટણી પણ નવી તારીખ જાહેરાત ન કરે ત્યાં સુધી. પણ વાત એટલી છે કે આમાં કોઈનો ઇરાદો સાફ નથી. જો ઇરાદો અરવિંદ કેજરીવાલનો સાફ હોત તો એણે વિધાનસભાને પોતાને બરખાસ્ત કરીને હમણાં કે તો ઇમિડિયેટલી ચૂંટણી પંચ તો એણે કરવું જ પડે, તો પછી એના હાથમાં જ બધું હતું, પણ એણે એમ નથી કર્યું. એણે શું કર્યું બુદ્ધિપૂર્વક? એણે તો માસ્ટર સ્ટ્રોક મારવો તો શાસક પક્ષને હેરાન કરવાનો પોલિટિકલી, અને એ સારી વાત છે, દરેક રાજકીય લોકો આવા જ કરતા હોય છે. હવે દડો એણે નાખ્યો ચૂંટણી પંચનામાં અને દડો નાખ્યો કેન્દ્ર સરકાર પાસે, અને હવે ગામમાં કહેતા ફરશે, જુઓ ભાઈ મને સત્તાનો મોહ નથી, મને સત્તાનો મોહ નથી, મેં તો છોડી દીધું, પણ હવે આપ આપી લોકો અમને ચૂંટણી નથી આપતા. ભાઈ મોહ નથી નહીં, તમને ત્યાં ગરવાની મનાય છે એમ કહું, તમે ત્યાં જઈ શકો એમ નથી, એમ મારું કહેવાનું છે. તો ક્યાંથી મોહ તમારો? કાચના પિંજરાની અંદર તમે, અંદર મીઠાઈની બધું હોય, માર્કેટમાં તમે જાઓ મીઠાઈની દુકાને તો કાચ આડો હોય ને અંદર 32 ભગવાન હોય ને, તમે એમ કે ના ના જુઓ હું એક અડતો, અડો ક્યાંથી આડો કાચ છે ને, નહીં તો તમને પકડાય રહ્યો એમ નથી.
એટલે આવી બુદ્ધિ છે, હવે એ ગામમાં કેતા પર છે ઢોલ નકારે વગાડીને, મને સત્તાનો મોહ નથી, જુઓ મેં છોડી દીધું. ને એ લોકો પણ કહે છે કટ્ટર ઈમાનદાર છે કેજરીવાલ, જુઓ સત્તા છોડી દીધી અને હજી સરકાર જે છે ચૂંટણી આપતી નથી. સરકાર એમ કે ચૂંટણી એટલા માટે નથી આપતી કે પગડા ઘડે છે, એને ડરી ગઈ છે, ઈમાનદારી સરકારમાં છે નહીં, એટલે એ અમારા દેવા કટ્ટર ઈમાનદારોથી ડરે છે વગેરે વગેરે. એટલે પોલિટિકલી બહેતરીન સ્ટ્રોક અરવિંદ કેજરીવાલે મારી દીધો, આનાથી વિશેષ કાંઈ આનું મહત્વ નથી. સાહેબ, આ મુદ્દે છેલ્લો સવાલ પૂછું છું કે કેજરીવાલ પોતે રાજીનામાની વાત કરી ચૂક્યા છે, પરંતુ શું આમ આદમી પાર્ટીમાં કોઈ નવો ચહેરો તૈયાર થઈ રહ્યો છે, અથવા તો આવનારી વિધાનસભા ચૂંટણી આવે દિલ્હી વિધાનસભા ચૂંટણી ત્યારે કોના ચહેરા પર લડાઈ શકે? શું કેજરીવાલ જ હશે? ઓનલી કેજરીવાલ, બીજા કોઈનું કાંઈ આવે એમ નથી. બીજા બધા ચહેરા છે એ તો મોર પીછા થકી રૂપાળો લાગે એના જેવું છે. એટલે બીજા બધાનો ચહેરો થી આટલો બધો વ્યાપ્ત નથી આખા દેશમાં. દેશભરમાં તો જેમ નરેન્દ્ર મોદી અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ચહેરો છે, માયાવતી જે રીતે આ બહુજન સમાજ પાર્ટીનો ચહેરો છે, અખિલેશ યાદવ જે રીતે સમાજવાદી પાર્ટીનો ચહેરો છે, મમતા બેનર્જી તૃણમૂલ કોંગ્રેસનો ચહેરો છે, એવી રીતે અરવિંદ કેજરીવાલ જે છે એ આમ આદમીનો ચહેરો છે. એના વગર કોઈ મેળ પડે એમ કોઈ છે નહીં. ગમે એવી ટોપી પહેરીને નીકળે કોઈને ભરોસો નથી. ગમે તેટલી પીડિત કરવામાં આવ્યા અરવિંદ કેજરીવાલને કેન્દ્ર સરકાર તરફથી, યા તો એનું જે કંઈ ઇલિગેશન એની ઉપર મૂકવામાં આવ્યા, પણ લોકોના મગજમાં હજી એક વાત તો હજી સરકારે કાઢી શકી નથી કે કમસે કમ બધાને એમ લાગે છે કે બીજા બધા જે રાજકારણીઓ છે અત્યારે બજારમાં એના કરતાં તો કમસે કમ સારો તો કંઈક લાગે છે. હવે જો પેલા સારો છે એવું હતું, સમજી લ્યો, એમાંથી એક સ્ટેપ નીચે ઉતર્યા છે. હવે લોકોને એમ છે કે ના કમસે કમ સારો લાગે તો છે, એટલે હવે પાછું ત્રીજું સ્ટેપ જે છે એમ લાગશે કે ના આ સારો નથી અથવા સારો છે, હવે એ સ્ટેપ બાકી છે. એટલે સરકાર એવું કરવામાં નાકામ રહી છે. એટલે અત્યારે અરવિંદ કેજરીવાલ ટૂંકમાં એક સ્ટેપ આગળ વધી ગયા બુદ્ધિપૂર્વક, અને હવે જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટી એનો કેવો તોડ કાઢે છે. કારણ કે અત્યારે જે ખુલાસા કરતા ભારતીય જનતા પાર્ટી, ધારો કે સત્તાનો મોહ છે, તે માની લો આ બધું નાટક છે, એની બધી વાત સાચી, પણ બે વર્ષ તમારી પાસે પણ હતા સીબીઆઈ જેવી તમારી બધી તથાકથિત સંસ્થાઓ જે છે, તટસ્થ તો કોઈ છે નહીં આપણે જાણીએ છીએ, તો બે વર્ષમાં તમે એવું કોઈ પુરવાર ન કરી શક્યા કે બીજા બધા છોડો, ટેકનિકલ એરર છોડો, અદાલતમાં તમે એવું પુરવાર ન કરી શક્યા કે અરવિંદ કેજરીવાલ કાયદેસર પૈસા ખાઈ જ ગયા છે શરાબ કાંડમાં, એટલે એને ઠાહી દેવામાં આવ્યા. એ તમે એને બળજબરીથી પૂરી દીધા, પણ જો અદાલતે તમારી ટીકા કરીને તમે એને અત્યારે જામીન આપી દીધા. એટલે બે વર્ષમાં સરકાર સાબિત ન કરી એનો અર્થ એ કંઈક એવો તો થાય જ કે સમથિંગ ઇઝ રોંગ. ભારતીય જનતા પાર્ટીએ જે એની ઉપર એલિગેશન કર્યા છે એમાં ઘણું બધું કાચું કપાણું હોય એવું લાગે છે. અને એ વાતને આમ આદમી પાર્ટી તો ગાય વગાડીને કહેવાની છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી પર ટૂંકા પડે, કારણ કે જે પ્રચાર કરવાની પદ્ધતિ છે એમાં ભારતીય જનતા પાર્ટીની માથે હવા માળા કે ને એના જેવું, શેર કે માથે સવા શેર જેવું આ આમ આદમી પાર્ટીનું પણ છે. કારણ કે એક તો એની છબી પ્રમાણમાં પ્રમાણિક હોવાનું લોકો માને છે, અને એ લોકો સિમ્પલી બધી વાતો કરે છે. જુઓ અત્યારે મિનિસ્ટર છે તો સંજયસિંહથી માંડીને બધાને પૂછવામાં આવ્યું કે હુ ઇઝ ધ નેક્સ્ટ ચહેરો, કોણ છે સીએમનો, એને કીધું ભાઈ જે હોય તે ક્યાં ફરક પડતા. આતિશીએ કીધું કે ભાઈ સીએમનો ચહેરો કોણ છે મહત્વ નથી, આ જે લોકો એ ભારતીય જનતા પાર્ટી અમારી આખી પાર્ટી તોડી નાખવાની કોશિશ કરી એ મહત્વનું છે. એટલે બધામાં તમે જો ક્યાંય તમને મુસાતુસી જોવા નથી મળી, ટાંટિયા ખેત જોવા નથી મળી, હવે મને જ તમે સીએમ બનાવો નહીં મારે કંઈક સમજવું પડશે એવું વાત નથી. તમે જુઓ એ પાછી પ્લસ પોઈન્ટ છે આમ આદમી પાર્ટીનો કે એક તો એટલો સમય જેલમાં રહ્યા છતાંય બધા એના જ ગુણગાન ગાયા કર્યા, અને હવે જેલમાંથી છૂટ્યા પછી કહેવાતા રાજીનામાની વાત કરી તો પણ જે લોકો ત્રણ ચાર કેન્ડિડેટ્સ અત્યારે નામ જેના સંભળાય છે, સૌરભ ભારદ્વાજથી માંડીને ગોપાલરાય કે આશ્રિતથી કે સંજયસિંહ, તો એમાં કોઈએ એમ નથી કીધું કે ના ના હું હવે મારા ખેમામાં માણસો ભેગા કરું, ધારાસભ્ય મારી તરફ આવી જાય, કોઈ કાંઈ નહીં. એ કે જેને બનાવો અને બનાવે એમ ક્યાં ફરક પડતા. એટલે આમ જુઓ તો એ લોકોમાં ઇફેક્ટ કરે કે ભાઈ આ લોકોને બીજું તમે જો કોમન મેન જેવું લાગે હજી તે, એટલે એ હકીકત છે સાહેબ. એટલે ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે તમને કહું તો આનો આ જે નાટક કયો તો નાટક અને માસ્ટર સ્ટ્રોક માસ્ટર સ્ટ્રોક એ અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે સિરદર્દ બની જાય એમ છે. ચૂંટણીનો મુદ્દો એણે બુદ્ધિપૂર્વકનો અત્યારથી ક્રિએટ તો કરી દીધો છે અરવિંદ કેજરીવાલે. જી.